नमस्ते मित्रों, हेल्थ टिप्स गुजराती चैनल पर आपनु स्वागत करूँ छूँ। मित्रों, हजी सुधी तमे अमारी हेल्थ टिप्स गुजराती चैनल ने सब्सक्राइब न करी होय तो नीचे नु लाल बटन दबावी अने अमारी हेल्थ टिप्स गुजराती चैनल ने सब्सक्राइब करी देजो। मित्रों, व्यक्ति की उम्र दरेक पड़ाव में शरीर की अंदर अलग अलग शारीरिक फेरफारों थता होय छे अने एमाना केटलाक फेरफारो एवा होय छे जे शारीरिक समस्याओं पण उत्पन्न करे छे। અને વ્યક્તિની ઉંમરનો આવો જ એક પડાવ હોય છે જેમાં તરવરાટ અને થનગનાટ છે એ ઉભરાતો હોય છે મિત્રો, અને આ પડાવ એટલે યુવાવસ્થા। મિત્રો, વ્યક્તિ જ્યારે કિશોરાવસ્થામાંથી ટીનેજમાંથી જ્યારે યુવાવસ્થામાં પ્રવેશ કરે, યુવાવસ્થામાં પગ મૂકે ત્યારે તેના શરીરની અંદર હોર્મોન્સ અને કેટલાક અંતઃસ્ત્રાવોને કારણે શરીરમાં કેટલાક શારીરિક ફેરફારો થતા હોય છે, અને આવા કેટલાક હોર્મોન્સને કારણે થતા ફેરફારો હોય છે જે કેટલીક શારીરિક સમસ્યાઓ પણ ઉત્પન્ન કરે છે, અને એવી એક સમસ્યા છે જેનું નામ છે ખીલ। મિત્રો, ગમે તેવો રૂપાળો અને સુંદર ચહેરો હોય પણ આની ઉપર જ્યારે ખીલ થાય ત્યારે એ નિસ્તેજ અને ખરાબ દેખાવા લાગે છે। અને મિત્રો, આજના સમયમાં ચહેરાનું સુંદર હોવું એ ઘણું બધું મહત્ત્વ ધરાવે છે, સુંદર ચહેરો એ ઘણો બધો મહત્ત્વનો ભાગ ભજવે છે જીવનમાં। મિત્રો, 90% વ્યક્તિઓ એવા હોય છે કે જે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પગ મૂકે ત્યારે એમને ખીલની સમસ્યાઓ થતી હોય છે। ખીલ છે એ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે, પીઠ પર, ખંભા પર, ગળા પર, પણ મોટે ભાગે આપણે ત્યાં ખીલ છે એ ચહેરા પર, મોઢા ઉપર થતા હોય છે। મિત્રો, કિશોરાવસ્થા અને યુવાવસ્થા આ બે વચ્ચેનો જે સમયગાળો હોય છે ત્યારે શરીરમાં કેટલાક એવા ફેરફારો થતા હોય છે જેમાં અમુક હોર્મોન્સ તેમજ અંતઃસ્ત્રાવોને કારણે મિત્રો અમુક જે શારીરિક ક્રિયાઓ અંદર થતી હોય છે જેને કારણે ચહેરા ઉપર ખીલ નીકળી આવતા હોય છે, અને આ ખીલ થવામાં મિત્રો ચામડી પર રહેલ પ્રસ્વેદ ગ્રંથિ છે એ કારણભૂત ગણાય। ખીલ થાય એટલે સૌપ્રથમ ચહેરા ઉપર જે ખીલ થયો હોય ત્યાં લાલાશ જેવું થાય, પછી તેમાંથી એક ફોડલી ઉત્પન્ન થાય છે, એમાં રસી ભરાય છે, અને જે છે એ બાજરાના દાણા જેવું કે એનાથી મોટો મગના દાણા જેવો ખીલ મિત્રો થાય છે, જે ઘણીવાર એને આપણે દબાવીને ફોડતા હોઈએ છીએ। ફોડીએ તો અંદરથી એક સફેદ દાણા જેવું નીકળતું હોય છે મિત્રો, એ નીકળી જાય પછી જે જગ્યાએ ખીલ હોય છે ત્યાં ખાડો થઈ જાય છે અને ત્યાં નિશાન રહી જાય છે। ઘણી વખત જ્યાં ખીલ થયો હોય ત્યાં કાળા ધાબા પણ પડી જતા હોય છે, કાળા નિશાન પણ રહી જતા હોય છે મિત્રો। આવા કાળા નિશાન છે એને કારણે ચહેરાની સુંદરતામાં એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન થતો હોય છે મિત્રો। તો મિત્રો, હવે આપણા જે ખીલ થયા છે આને ઘરે આપણે દૂર કઈ રીતે 2 થી 3 દિવસમાં ખીલને કઈ રીતે મટાડશું, તો એનો ઉપાય હું તમને 2 સરસ ઉપાય બતાવું છું મિત્રો। હવે મિત્રો, આ ખીલ મટાડવા માટે સૌપ્રથમ ઉપાય તમને કહું છું, એમાં સૌપ્રથમ તમારે મૂળો લેવાનો છે। અત્યારે શિયાળાની સિઝન છે એટલે મૂળા છે એ આસાનીથી મળી જાય મિત્રો, આ છે મૂળો, તમારે એક મૂળો લેવાનો છે મિત્રો। મૂળાના આ જે પાન હોય છે, પાન મિત્રો, આ મૂળાના પાન કાઢી લેવાના છે, આ જે મૂળાનો ભાગ છે એક બાજુ રાખી દેવાનો, અને જે આ પાન છે પાનને મિત્રો, આ પાનને તમારે કૂચો કરી અને એને વાટી અને એનો રસ કાઢવાનો છે। મૂળાના જે પાન છે એનો રસ કાઢી અને મિત્રો એનો રસ છે એ તમારે રાત્રે સૂતી વખતે જે જગ્યાએ ખીલ હોય એ જગ્યાએ તમારે મૂળાના પાનનો રસ છે એ લગાવવાનો છે। જેટલી જગ્યામાં ખીલ હોય એટલી જગ્યામાં તમારે આ મૂળાના પાનનો રસ લગાડી અને રાત્રે સૂઈ જવાનું છે, ત્યારબાદ સવારે ઉઠી અને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવાનો છે। આ છે મિત્રો પ્રથમ ઉપાય, આ ઉપાય કરવાથી 2 દિવસમાં તમને એનું પરિણામ મળી જશે મિત્રો। એ સિવાય મિત્રો બીજો ઉપાય એવો છે જેમાં તમારે એક નાનું જાયફળ લેવાનું છે, જાયફળ અથવા મીંઢોળ બેમાંથી ગમે તે વસ્તુ ચાલશે મિત્રો, મીંઢોળ પણ એટલું જ અસર કરશે તમારા ખીલને દૂર કરવામાં અને જાયફળ પણ એટલું જ અસર કરશે, એની માટે તમારે મીંઢોળ અથવા જાયફળ બેમાંથી એક લેવાનું છે। એને તમારે દૂધની મલાઈ, ખાસ કરીને બને ત્યાં સુધી ગાયનું દૂધ લેવું, તમારે દૂધ છે, દૂધની મલાઈ છે, એ મલાઈની અંદર મીંઢોળ અથવા જાયફળ છે એ ઘસવાનું છે, ઘસી અને એનો એક જાડો લેપ બનાવવાનો છે। આ લેપ છે એને તમારે રાત્રે સૂતી વખતે જે જગ્યાએ ખીલ હોય એ જગ્યાએ લગાડી દેવાનું છે, જેટલી જગ્યામાં ખીલ હોય એટલી જગ્યામાં આ મીંઢોળ અથવા જાયફળનો દૂધની મલાઈ સાથે ઘસી અને જાડો લેપ બનાવેલો છે એને તમારે ખીલ જે છે એટલી જગ્યામાં લગાડી દેવાનો છે અને પછી સૂઈ જવાનું છે, અને ત્યારબાદ મિત્રો સવારે ઉઠી અને હૂંફાળા પાણીથી મોઢું ધોઈ નાખવાનું છે। આ છે મિત્રો બીજો સરળ ઉપાય, આ ઉપાય ખૂબ જ કારગર છે મિત્રો, જાયફળ છે અથવા મીંઢળ છે ગમે તે લ્યો એ છે ખીલને દૂર કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, ખૂબ અક્ષીર છે મિત્રો।
આ સિવાય મિત્રો, જે લોકોને ખીલ છે એમણે આ ઉપાય કર્યા બાદ સવારે મોઢું ધોયા બાદ સૌપ્રથમ મોઢું ધોઈ લેવાનું છે. ઉપર ઉપર ચહેરો પાણીથી સાફ કરી અને તમારું જે મોઢું છે, મોઢાની અંદર જે થૂંક હોય છે, રાત્રિ દરમિયાન મોઢામાં જે થૂંક પડેલું હોય છે, જે થૂંક જમા થયેલું હોય છે, એ થૂંક છે એ તમારે ખીલ ઉપર લગાડી દેવાનું છે મિત્રો. જે જગ્યાએ ખીલ હોય ને તમારું જે વાસી થૂંક સવારે ઉઠી અને તમારું જે વાસી થૂંક હોય છે એ તમારા ખીલ ઉપર લગાડી દેવું મિત્રો. આ થૂંક છે એ ખૂબ જ કારગર છે મિત્રો. તમારા ચહેરાની ગમે તેવી સમસ્યા હોય થૂંકથી, તમારા પોતાના વાસી થૂંકથી આ દૂર થઈ જશે મિત્રો. તો મિત્રો, આ હતો ખીલ માટેનો સૌથી સારો, સરળ અને સૌથી સારું રિઝલ્ટ આપે એવો ઉપાય મિત્રો. આ ઘરેલું ઉપચાર છે. જે લોકો ખીલની સમસ્યાથી પીડિત છે એ લોકો આ ઉપાય એકવાર અવશ્ય કરજો મિત્રો, જરૂર કરજો. તમને આનાથી ખૂબ જ ફાયદો થશે મિત્રો. તો મિત્રો, આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.